કાકોદરા સિદ્ધ કુટીર આશ્રમ ખાતે શનિવારથી 5 દિવસ યોજાનાર ધર્મકથા અંગે માહિતી આપવામાં આવી હતી. કાકોદરા સિદ્ધ કુટીર આશ્રમમાં આગામી 28 ફેબ્રુઆરી 4 માર્ચ દરમિયાન એ ઓશો ચેતનજીના ધર્મકથા રાખવામાં આવી છે. જંગે વિગતવાર માહિતીમાં શ્વેતા સાવલિયા દ્વારા આપવામાં આવી છે. નથી કહેતી પણ અમે ઓશો ધારા સંઘથી છીએ, અમે બધા સાધકો છીએ, અહીંયા જે બી હાજર છે તેમ. ઓશો ધારામાં અહીંયા આપણે જે ધર્મકથામાં આવનાર છે જે ઓશો ચેતનજી, એ આપણે ભાવનગર મુકામે રહે છે, એ અહીંયા હાલ આવશે. એ પોતે 3.5 વર્ષથી એક તો અનાહાર છે ને, પાણી ભર જ પોતાનું જીવન વ્યતીત કરે છે, અને મૌન પણ હોય છે. પણ જ્યારે સત્સંગ હોય કે અમારે એક અલગ અલગ કોર્સીસ હોય છે, સત્સંગ શિબિરો હોય છે, સત્સંગ હોય છે, ત્યારે એ પાછું મૌન પોતાનું ખોલે, બાકી પોતે પાછી પોતાની મૌનની સાધનામાં જાય. એ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થવાના. 5 દિવસની આપણે ધર્મકથાનું આયોજન કરેલું છે. એમાં જે ઋષિમુનિઓ હજારો વર્ષ થયા, જે ઋષિમુનિઓ થઈ ગયા, હજારો ઋષિમુનિઓની જે તપસ્યા હતી અને પોતે જે કહેવા માંગતા હતા, એ ગોપની પોતાના એક રહસ્ય ગીતો લખેલા છે, જે કોઈએ ગાયેલા છે. માનો કે ગંગા સતીએ છે તો ભજનો ગાયેલા, સતી લોયણે છે તો એમણે બી ભજનો ગાયેલા છે. એમાં બહુ ખૂબ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. એને ઉદ્ઘાટિત કરતો જો કોઈ અધ્યાત્મ જગતનો પ્રથમ આપણો આ પ્રયાસ છે કે એને ઉદ્ઘાટિત કરીએ છીએ કે શું શું એમાં છુપાયેલું છે. એવું આખી પૂરેપૂરી અધથી ઇતિ સુધીની સાધના એક ભજનમાં આવી જાય છે કોઈ પણ સંતના. એવા આપણે 5 કે 6 સંતોને આપણે એમાં સમાવેશ કરેલો છે. અમે જે આપણી પાસે પત્રિકા છે એમાં બધા છે. સંત તુલસીદાસ છે, મા ગંગા. આપણે ઓશોધારા સંઘમાંથી જે મુખ્ય અમારે અહીંયા એવી રીતના આપણે હોય છે કે ગુજરાતમાં મુખ્ય આચાર્ય શ્રી ઓશો ચેતનજી આ ઉદ્ઘાટિત કરતો એક પ્રસંગ આપણી વચ્ચે લાવી રહ્યા છે, એ ધર્મકથા છે. ભાઈ રોજે રોજ કોઈ કોઈ એક એક સંત પર એ પ્રકાશ પાડશે, દ્રષ્ટિકોણ પાડશે. અને એ બી ફક્ત એવું જ નહીં કે એમનો પરિચય આપશે, અનુભવગત રીતે કે જે અનુભવગત રીતે વાણીમાં એ શું શું કહી ગયેલા છે એ લોકો, એ રીતના બરોબર. આમ સરવાળે બધા સંતો એક જ દિશાની વાત કરી છે. ઓશો ચેતનની ધર્મકથાના મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.